ચાલો મિત્રો, આજે આપણે શેર પ્રીમિયમથી બહાર પાડવા અંગે ની થિયરી પહેલાં શીખીએ, ત્યારબાદ તેનો એક દાખલો વધુ જોઈએ. જ્યારે કંપનીની બજારમાં શાખ વધારે હોય, નફાકારકતા ઊંચી હોય, આંતરિક અને બાહ્ય પરિબળો એમને અનુકૂળ હોય, તો તેની બજાર કિંમત કરતાં દાર્શનિક કિંમત વધુ હોય, અને પોતાના શેરને મૂળ કિંમત કરતાં વધુ કિંમતે જો કંપની બહાર પાડે તો તેને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. અને કંપની જ્યારે તેના શેર પ્રીમિયમથી બહાર પાડે, એટલે કે દાર્શનિક કિંમત કરતાં વધારે પ્રીમિયમ લેવામાં આવે, તો જુદા જુદા ખાતા જમા કરવામાં આવે છે, અને કંપની ધારા મુજબ આ રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. જ્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવામાં આવે છે, ત્યારે શેર અરજી મંજૂરી અથવા તો જુદા જુદા હપ્તા વખતે રકમ મંગાવવામાં આવે છે. આ રકમ પ્રીમિયમની રકમ નક્કી કરવા માટે કાયદાકીય નિયંત્રણ નથી હોતું. મહેસૂલી નફો કે મૂડી નફો ગણાતા નફો જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી કંપનીના પાકસરાયમાં ઇક્વિટી દેવા બાજુ, એટલે કે અનામતો અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. કંપની રોકડમાં ડિવિડન્ડ આપવા માટે પણ જામીનગીરી પ્રીમિયમની રકમનો ઉપયોગ કરી શકે નહીં. આ બાબત યાદ રાખજો. કંપની ધારાની કલમ 2013ની કલમ 52 પેટા કલમ 2 મુજબ જામીનગીરી પ્રીમિયમ અનામતની રકમનો ઉપયોગ ફક્ત અને ફક્ત પ્રાથમિક ખર્ચ માંડી વાળવા માટે, ડિબેન્ચર બહાર પાડતા થયેલ ખર્ચ, કમિશન કે આપેલ વટાવને માંડી વાળવા માટે, કંપનીના જે હાલના શેર હોલ્ડર્સ હોય તેમને બોનસ શેર આપવા માટે, રિડીમેબલ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પરત કરવા માટે, કે કંપની પોતાના જ શેર ખરીદવા માટે આ રકમનો ઉપયોગ કરી શકે છે. શેર પ્રીમિયમથી બહાર પાડવા માટે આમનો નીચે મુજબ કરી શકાય. એ જોઈએ તો સૌથી પહેલાં છે, પ્રીમિયમની રકમ જ્યારે અરજી સાથે મંગાવવામાં આવે તો બેંક ખાતે ઉધાર તે અરજી ખાતે બોલાય, અને જ્યારે મંજૂરી સાથે મંગાવવામાં આવે તો અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો અરજીને બદલે મંજૂરી લખેલું હોય તો જ્યાં જ્યાં અરજી શબ્દ છે ત્યાં મંજૂરી શબ્દ લખાય. જો રકમ અરજી સાથે મંગાવે તો અરજી લેવાની, અને જો મંજૂરી સાથે લેવામાં આવે તો મંજૂરી સાથે લેવાની. જો મંજૂરી વખતે આમનો આ રીતે કરી શકાય કે શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને જ્યારે રકમ મળી જાય પ્રીમિયમ સહિતની તે બધી જ બેંક ખાતે લઈને, બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે, એ રીતે લઈ શકાય. જો હપ્તા વખતે મંગાવવામાં આવે પ્રીમિયમની રકમ તો સેમ ઉપર મંજૂરી જેવી જ આમનોંધ થાય. હપ્તા સાથે રકમ મંગાવવામાં આવે તો શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, અને રકમ બેંકમાં મળે તો પ્રીમિયમ સહિતની રકમ લઈ લેવામાં આવે, એટલે બેંક ખાતે ઉધાર તે શેર હપ્તા ખાતે. ચાલો મિત્રો, આજે આપણે પ્રીમિયમ અને હપ્તા સાથે કે અરજી સાથે કે મંજૂરી સાથે પ્રીમિયમના દાખલાને એક દાખલો દ્વારા સમજૂતી મેળવીએ. ચાલો મિત્રો, વધુ એક દાખલો, ઉદાહરણ નંબર 7. ચોપડી અવેલેબલ હોય તો પાના નંબર 21 પર ઉદાહરણ નંબર 7 ખોલી રાખજો. એ દાખલો આજે આપણે જોઈએ અને સમજીએ. ગાંધીનગરની નિસર્ગ ફાર્મા લિમિટેડે 10/1/80,000 ઇક્વિટી શેર રેટ 40ના પ્રીમિયમથી બહાર પાડ્યા. જો મિત્રો, 10નો શેર છે અને રૂપિયા 40 પ્રીમિયમ છે, એટલે ટોટલ 50 રૂપિયામાં આ શેર બહાર પાડ્યો એમ કહેવાય. એટલે મૂડી પેટેની કિંમત 10 અને પ્રીમિયમ પેટેની કિંમત 40 રૂપિયા થાય. અરજી વખતે શેર દીઠ 14, એટલે કે 10 પ્રીમિયમ અને 4 મૂડીના. મંજૂરી વખતે શેર દીઠ 33, એટલે કે 30 પ્રીમિયમ અને 3 મૂડીના. અને આખરી હપ્તા વખતે 3 રૂપિયા મંગાવ્યા. કંપનીને 85,000 શેરો માટે અરજીઓ મળી. વધારાની અરજીઓ નામંજૂર કરીને પરત કરવામાં આવી, એટલે કે 80,000 શેર બહાર પાડ્યા પણ 85,000 પર અરજીઓ મળી. તો 5,000 જે વધારાની શેર અરજીઓના નાણાં મળ્યા છે તે આપણે નાણાં અરજદારોને પરત કરી દેવા પડે. મંજૂરીને હપ્તા વખતની લેણી રકમ સમયસર મંગાવવામાં આવી, જેમાં દેવામીએ ધારણ કરેલા 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર પર પૂરીપૂરી રકમ મળી ગઈ. એટલે દેવામીના 2,000 શેર પર આપણે મંજૂરી વખતના અને હપ્તા વખતના નાણાં મળ્યા નથી, બાકીના બધા મળી ગયા તે સમયસર લઈ લીધા. જોઈએ શોર્ટમાં દાખલો લખ્યો છે તે, કે નિસર્ગ ફાર્મા લિમિટેડના 10/1/80,000 ઇક્વિટી શેર છે. શેર દીઠ 40ના પ્રીમિયમથી બહાર પાડ્યા અને કંપનીને 85,000 શેર માટે અરજીઓ મળી, જે આપણે જોયું.
અરજી સાથે પ્રીમિયમ છે, મંજૂરી સાથે પણ પ્રીમિયમ છે, અને આખરી હપ્તો તો જેમનો તેમ છે. અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા મિત્રો? તો કે 14 રૂપિયા, જેમાં 4 રૂપિયા અરજીના અને 10 રૂપિયા પ્રીમિયમના મંગાવ્યા છે. જો મંજૂરી સાથે કેટલા રૂપિયા મંગાવ્યા? તો કે 33 રૂપિયા, જેમાં મંજૂરીના 3 રૂપિયા અને પ્રીમિયમના 30 રૂપિયા, જ્યારે હપ્તા સાથે 3 રૂપિયા મંગાવવામાં આવેલ છે. દેવામી કરીને એક શેરધારક છે, જેની પાસે 2000 શેર છે, તેણે અરજીના નાણાં પૂરેપૂરા 14 રૂપિયા મોકલી આપ્યા, પણ મંજૂરી અને આખરી હપ્તો મોકલેલ નથી. આ શોર્ટકટમાં દાખલો આ રીતે તમે લખી લો તો દાખલામાં આમ નોંધ કરવાની ખૂબ જ મિત્રો સરળ બની જાય છે. અને જ્યારે આમ નોંધ કરો ત્યારે તમને ખબર જ પડી જાય સીધે સીધી કે 2 આમનોંધ અરજીની, 2 મંજૂરીની, 2 હપ્તાની, એ રીતે સરળ આમ નોંધ બને. અને 85,000ના મળ્યા, 80,000 બહાર પાડેલા ઇક્વિટી શેર, એ 5,000 પરત કરવાના છે. દેવામીના 2000 શેર પર અરજી સાથેની રકમ મળી ગઈ, મંજૂરી અને હપ્તા સાથે મળ્યા નથી. અરજીમાં જે પ્રીમિયમ આવ્યું તે લઈ લેવાનું, મંજૂરી અને મંજૂરીમાં પ્રીમિયમ મળ્યું નથી અને હપ્તો પણ મળ્યો નથી. એકદમ શોર્ટકટમાં આ દાખલો લખી મૂકો તો આખો દાખલો વાંચવાની જરૂર રહેતી નથી, અથવા એકવાર વાંચીને શોર્ટકટમાં લખો તો ફટાફટ આ નોંધ થાય. તો ચાલો મિત્રો આ બાબતોને ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણીએ, એની આમ નોંધ લખતા જઈએ. તમારા ચોપડામાં પણ તમે મારી સાથે લખતા જ રહેજો. ચાલો જો મિત્રો, મેં જમણી બાજુના ખૂણા પર આ સ્લાઇડ ઓપન જ રાખી છે, જેમાં આપણે શોર્ટકટમાં દાખલો બનાવી દીધો છે, અને ડાબી બાજુના ખૂણા પર આપણે આમનોંધ પસાર કરતા જઈશું. નિસર્ગ ફાર્મા કંપની લિમિટેડના ચોપડે આમનોંધ પસાર કરવાની છે. તો સૌથી પહેલાં બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે 85,000 શેર પર આપણને જો 80,000 બહાર પાડેલા, પણ 85,000 માટે અરજીઓ મળી, તો 85,000 શેર પર 10 ને 4 14 રૂપિયા લેખે નાણાં મળી ગયા છે. તો 85,000 × 14 કરો તો 11,90,000 આવે. એટલે બેંક ખાતે ઉધાર 11,90,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 11,90,000. બાબત જેવા લખવાના, 85,000 શેર માટેની અરજીઓ મળી અથવા શેર અરજીઓ પર નાણાં મળ્યા તેના. બીજી આમનોંધ પસાર કરીએ, જેમાં 80,000 શેર પરના નાણાં આપણે લઈ લઈએ, પણ 5,000 ઇક્વિટી શેરની અરજીઓના નાણાં આપણે પરત કરી દેવાના અને જામીનગીરી પ્રીમિયમને જુદું લખવાનું. એટલે 4 રૂપિયા લેખેની રકમ મૂડી ખાતે લઈ જવાની, 10 રૂપિયા લેખે પ્રીમિયમ ખાતે લઈ જવાના, અને 5,000 શેર પર અરજીના અને પ્રીમિયમના બંને નાણાં 14 14 રૂપિયા લેખે પરત કરી દેવાના. તો આટલા ભાગની આપણે આમનોંધ પસાર કરવાની છે. તો જોઈએ, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર જે 11,90,000 આવેલા તે પૂરેપૂરા લઈ લીધા, એટલે અરજીનું ખાતું બંધ. અત્રે જમા કરેલ છે અહીંયા ઉધાર બીજી આમનોંધમાં. તે શેર મૂડી ખાતે, મૂડીપેટીની રકમ જુઓ મિત્રો 4 રૂપિયા છે, એટલે 80,000 × 4 થાય. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 80,000 × 4 એટલે 3,20,000. હવે જામીનગીરી પ્રીમિયમના 10 રૂપિયાને છૂટા કરવાના, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 80,000 × 10 એટલે 8,00,000. તે બેંક ખાતે, એટલે 5,000 શેર પર જે અરજીના નાણાં વધારે મળ્યા છે તે પરત કરીએ 14 રૂપિયા લેખે, તો 5,000 × 14 એટલે 14×5=70,000. 70,000 બાબત છે. મંજૂરી પર 80,000 શેર પર અરજીના નાણાં મૂડીપેટે લઈ ગયા તથા પ્રીમિયમ ખાતે લઈ ગયા, અને જે 5,000 શેર પર વધારાની અરજી મળી તેના નાણાં અરજદારોને પરત કર્યા તેના, એમ સંપૂર્ણ નોંધ લખવાની. મિત્રો, બોર્ડની પરીક્ષામાં ઘણીવાર કાઉન્સમાં એવું આપી દેવામાં આવે છે કે બાજે જરૂરી નથી. જો બાબત જે જરૂરી ના હોય તો આ બાબત જે લખવાની નહીં, પણ જો કાઉન્સમાં આવું સ્પેસિફાઈ કરેલું ન હોય કે બાબત જે જરૂરી નથી, દેટ મીન્સ તમારે બાબત જે લખવાની છે અને બાબત જેના 2 ગુણ હોય છે, એટલે શોર્ટમાં પણ બાબત જે લખવાની આદત તો રાખવાની, પણ જો બાબત જે લખો
નહીં એવું સ્પેસિફાઈ કરેલું હોય બાબજે જરૂરી નથી તો તમારે બાબજે અવોઇડ કરવાની, ફક્ત ફટાફટ આમનોન પસાર કરી દેવાની. ચાલો મિત્રો, હવે મંજૂરીના નાણાં પહેલાં મંગાવવા પડશે અને પછી બેંકમાં મળશે. તો મંજૂરીના મંગાવતી વખતે જ કહેવાનો કે ભાઈ 3 રૂપિયા મંજૂરીના મોકલો અને 30 રૂપિયા પ્રીમિયમના મોકલો. તો ચાલો જોઈએ બીજી આમનોન. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર હવે 80,000 શેર જ લેવાના, એટલે કાઉન્સમાં અહીંયા લખી શકો તમે 80,000 × 33 એટલે 24,40,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કાઉન્સમાં 80,000 × 3 એટલે 2,40,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 80,000 × 30 24 લાખ. બાબત જે મંજૂરી વખતે 80,000 શેર પર 3 રૂપિયા મૂડીના અને 30 રૂપિયા પ્રીમિયમ પેટે લેણા થયા તેના અથવા તો મંગાવ્યા તેના. હવે શું છે તો કે જ્યારે 33 રૂપિયા તમે મંગાવ્યા ને તો 2,000 શેર પર તમને 33 રૂપિયા નહીં મળ્યા, એટલે 80,000 માંથી 78,000 પર જ મંજૂરી તથા પ્રીમિયમની રકમ મળી છે. બાકી 2,000 દેવામીએ મંજૂરી અને પ્રીમિયમના નાણાં મોકલ્યા નથી. તો બેંક ખાતે આપણે ફક્ત 78,000 શેર પર રકમ લેવાની. તો ચાલો આમનોન જોઈએ. બેંક ખાતે ઉધાર કૌંસમાં 78,000 × 33 એટલે 25,74,000. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 25,74,000. બોલો, સમજાય છે મિત્રો? બાબત જે 2,000 શેર દેવામીના તે સિવાય બાકીના શેરો પર મંજૂરીના રૂપિયા મળી ગયા તેના. તો ચાલો હવે હપ્તાના નાણાં મંગાવીએ. હપ્તાના કેટલા રૂપિયા મંગાવવાના છે તો કે 3 રૂપિયા. તો પહેલાં મંગાવીએ ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 80,000 × 3 એટલે 2,40,000. તો ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000. બેંકમાં નાણાં મળી જાય, પાછા પહેલાં 2,000 દેવામીના છે તે તો નથી મોકલતી, એટલે 78,000 શેર પર જ 3 રૂપિયા મળશે. તો ચાલો બેંક ખાતે ઉધાર 2,34,000. તે ઇક્વિટી શેર અંતિમ હપ્તા ખાતે 2,34,000 અર્થાત કૌંસમાં જો મૂકો તો 78,000 × 3. સમજાયો મિત્ર? છે ને સરળ દાખલો? હવે આવા દાખલાની વધારે પ્રેક્ટિસ કરતા રહેજો જેથી પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી અને ઝડપથી દાખલા ગણી શકો. પ્રીમિયમની રકમ એ વધારાની રકમ છે, છતાં ખૂબ જ સહેલો અને સરળ દાખલો હોય છે. જતા જતા હોમવર્ક લેતા જાઓ. પાના નંબર 59 પર સ્વાધ્યાયનો દાખલા નંબર 9 અને 10 એ આના જેવા જ પ્રીમિયમવાળા દાખલા છે જે આજે તમે ઘરેથી ગણશો. અને ક્વેરી હોય તો ઝૂમ મીટિંગમાં કે વર્ક ક્લાસરૂમમાં જ્યારે તમે આવો ત્યારે મને પૂછજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ વેરી મચ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ.